મારી સાથે છે લવની લવ સ્ટોરીઝ ફિલ્મના આ અદ્ભુત કલાકારો. રિલેશનશિપમાં થયેલું સૌથી મોટું રિગ્રેટ એ જ કે મેં હા પાડી હતી. એક વસ્તુ જેના વગર તમે ઘરની બહાર પગ ના મૂકી શકો. મારી બોટલ આ છે, પાણી હોય છે આમાં ગરમ, માત્ર ગરમ, સવાર સાંજ રાત આ જ પાણી પીવું છું. ટિંગ ટિંગ ટિંગ. લવ ટ્રાયંગલ વોઝ ઓકે અત્યાર સુધી પ્રણય ત્રિકોણ, આ વળી લવ સ્ક્વેર સુધી શા માટે પહોંચ્યા? ઓછું પડતું. વર્સ્ટ પિકઅપ લાઈન ટિલ નાઉ. હું એક્ઝેક્ટ આવું વિચારું છું, મેમ આઈ લવ યુ. એઝ અ કિડ તમારી એક રિલેશનશિપ ફેન્ટસી જે મોટા થયા પછી ભાંગીને ભૂક્કો થઈ ગયો? કોલેજ વાળા પ્યાર, એવું થયું જ નહીં. હુ ઇઝ ઓલવેઝ લેટ? નો, વોટ, યુ નીડ માય આન્સર. Who is lazy? No! કેમ છો? મજામાં ભાઈ? સરસ મજાનો શનિવાર આવી ગયો છે, તમે બિલકુલ રજાઓના મૂડમાં હશો અને અંદરખાને એક વસવસો હશે કે 26 જાન્યુઆરીની રજા કપાઈ ગઈ, રવિવારે આવી ગયું યાર, હે ને? પણ શિયાળો એક સરસ મજાનો ફૂલો ફાલ્યો છે, ખીલ્યો છે. એવી મોસમ છે કે જ્યારે આ આ સોનેરી ધૂપ, આ તડકો જરા સારો લાગે. સવારે તો આજે વાદળછાયું વાતાવરણ હતું એટલે બપોર સુધી લગભગ આમ ઠંડક 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 હિલ સ્ટેશન જેવું લાગતું હતું, અને પછીથી જે આ સોનેરી તડકો પડ્યો છે મજા પડે. અમે તો બપોરે એક એક રાઉન્ડ ડેફિનેટલી ઓફિસની આજુબાજુ ચક્કર મારી લેતા હોઈએ છીએ. વીકેન્ડની મજા એ છે કે એક એક સાધારણ રીતે જ એક ખુશહાલી છવાઈ જતી હોય છે દિલો દિમાગ પર, ખુશનુમાઈ આવી જતી હોય છે. આમ પારિજાત ને જમીન ઉપર ખરનારી આ મોસમ, અને આમ ધીમે રહીને મોગરા તરફ જવાનો આ જે ઋતુસંધિનો ગાળો છે ને, એ આ મોસમની મજા છે. હજી જો કે આપણી પાસે ઠંડીનો એકાદ મહિનો કેલેન્ડર ઉપર છે, પણ ધીમે ધીમે આપણા ઉષ્ણકટિબંધના લોકો પાસે તો 11 મહિના તડકાનો સમય છે, એટલે તડકો આપણે ત્યાં છવાઈ જશે. પણ આવી ખીલતી મોસમમાં, આવી જરા ગુલાબી મોસમમાં, આવી જરા ફેબ્રુઆરીની 14મી તારીખ તરફ લઈ જતી મોસમમાં એક એક એવી વાતો થાય જેમાં માત્ર ગુલાબી રંગોની અસર હોય, ગુલાબી ખુશનુમાઈની અસર હોય, તો વીકેન્ડ જરા ઓર મગમગી ઉઠે છે. આપ સૌનું સ્વાગત છે, હું છું નૈષદ અને આ છે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન અને એનો આ ખૂબ લોકપ્રિય ઉપક્રમ શુદ્ધ દેશી સંવાદ, જેમાં અમે વાતો કરતા હઈએ છીએ મૂવીના પ્રમોશન્સની, મૂવીના કલાકારો સાથે અને બીજી ઘણી બધી. આજનું કારણ છે એક એવી મૂવી કે જે 14મી ફેબ્રુઆરીની તારીખને થોડી વધારે નજીક લઈ આવશે, થોડા એની પાસે જવાના તમને કારણો આપશે. એ જોઈને પછી તમને લાગી શકે કે યા તો આપણી કહાણી પણ મજબૂત છે, યા આપણી પાસે કહાણી જ નથી. આવા દરેક કારણોની આસપાસ લઈ જતી આ મૂવીના સૌથી પ્રતિભા સંપન્ન અને ખમતીધર કલાકારો મારી સાથે છે. સ્વાગત કરો એમનું. મારી સાથે છે લવની લવ સ્ટોરીઝ ફિલ્મના આ અદ્ભુત કલાકારો. ઓન માય રાઈટ, દીક્ષા જોશી, વ્યોમા નાંદી એન્ડ વેરી ટેલેન્ટેડ માય ફેવરેટ પ્રતિક ગાંધે. Thank you guys for joining us. Thank you again. Thank you so much for having us. તમે લોકો અમારી સાથે જ્યારે જ્યારે જોડાઓ છો અમને અમને મજા પડે છે. આજે ખેર અમે ઓફ ધ રેકોર્ડ એવી બધી વાતો કરતા હતા કે આ કંટાળાજનક કામ છે આ બાજુથી ને એ બાજુથી બંનેની. અમે પૂરી કોશિશ કરીએ કે આજે એમાં રસ ભરી શકીએ. પહેલી વાત, આ 14મી ફેબ્રુઆરીની આપણે થોડા નજીક નજીક જવાના. આજે
25મી જાન્યુઆરીએ બેઠા છીએ, 26મી જાન્યુઆરીએ બંધારણનો દિવસ, અને પછીથી તરત જ વાતાવરણમાં એ જ પેલા ફૂલો આવી જશે અને કાર્ડ્સ આવી જશે અને મ્યુઝિકલ ધીસ એન્ડ દેટ ને એવું બધું મેશઅપ્સ ને ચારે બાજુ રંગીનિયત છવાઈ જશે. 14મી ફેબ્રુઆરીની નજીક જતી વખતે જાન્યુઆરીના આ એન્ડમાં અત્યારે તમારી લાગણીઓ શું છે એ પહેલું તમારે જાણવું છે. કારણ કે અમારી ફિલ્મ ઇઝ અબાઉટ અ લવ સ્ટોરી એન્ડ લવ સ્ટોરી તો કાયમ આમ દિલના એક ખૂણામાં ક્યાંક વસેલી હોય જ બધાને, અને સો આઈ ડોન્ટ હેવ અ પર્ટિક્યુલર ઇમોશન જે હું અત્યારે ફીલ કરી રહી છું. એક એક્સાઇટમેન્ટ પણ છે, થોડી થોડી એન્ઝાયટી પણ છે, અને રોમેન્સ પણ છે થોડો ઘણો. સો ઓકે, એટલે બધું મિક્સ છે. ઓકે, એ રોમેન્સ શબ્દ જે થોડો ઘણો આસપાસ છે એની ઉપર આપણે આવીએ. વ્યોમા આજે અમારી સાથે જોડાયા છે એનું એક વિશેષ હરખ એટલા માટે છે કે શુદ્ધ દેશી સંવાદનો પહેલો એપિસોડ, જો તમે અમારા રેગ્યુલર વ્યુઅર લિસનર હો તો તમને ખ્યાલ હશે, વ્યોમા અને મલ્હાર સાથે અમે કેશ ઓન ડિલિવરી ફિલ્મ માટે કર્યો હતો, અને ત્યાંથી એમણે જે સકન કર્યા છે બહુ મજા પડી રહી છે. લગલગાટ અમે આજે અહીંયા સુધી પહોંચ્યા છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. એટલે તમારા લોકોના જ એફર્ટ્સ, તમે લોકો બહુ સરસ કામ કરી રહ્યા છો, ઓલ બીકોઝ ઓફ યુ ગાઈઝ. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. ફરીથી તમને અહીંયા હોવાનો રાજીપો વ્યક્ત કરીએ છીએ. બટ ધેન યે દીક્ષા, 14th ફેબ્રુઆરી ટુવર્ડ્સ 15th ફેબ્રુઆરી ટાઈમ જ નથી છે કે વિચારવાનો ટાઈમ નથી. અમે વીકેન્ડ ની વાત કરી, વીકેન્ડ આવે છે જાય છે ખબર જ નથી પડતી, એવું થઈ ગયું. એટલી બધી વ્યસ્તતા છે ધંધાકીય વ્યક્તિગત, એટલું કામ તો છે, અને પાંચે બાજુ એનું બધું આમ અરેન્જ કરવાનું, અરે કપડાં સેટ કરવાનું છે, અરે પ્રીમિયર ના વાળ કોણ કરશે, આ બધું આ બધું તમને લાગે છે સહેલું કે ચાર જ લીટીઓમાં એનું બહુ બધા કહીને ગયા છે. મને મલહારે તો બહુ જોડાવી છે કે ધીસ બાય ધીસ સ્ટાઈલ બાય ધીસ, પણ એ અરેન્જ કરવું બહુ જ અઘરું હોય. ધેટ્સ ટ્રુ, ધેટ્સ ટ્રુ, ધેટ્સ ટ્રુ. ભાઈ તમને લાગે છે ને એટલું બધું આ આ બધું આ તમને તમને અરગ ગેલા લાગતા હશું, અમે પણ એવા આમ ખરેખર હોતું નથી. ચાલો જુદી વાત. યા પ્રતિક, તો હું સૌથી વધારે એક્સાઇટેડ છું 14 ફેબ્રુઆરી માટે. શું ખરેખર? અરે ખરેખર કહું છું યાર, લિસનિંગ પ્લીઝ ગો અહેડ. એટલે કારણ કે હું વિચારું છું કે આ વખતે હું 14 ફેબ્રુઆરીએ શું નવું કરી શકીશ, કારણ કે આટલા વર્ષોમાં મેં ક્યારેય કંઈ નવું કર્યું નથી. તો શું કરો છો તમે? કંઈ નહીં, દર વર્ષે હું વિચારું છું ને ટ્રાય કરું છું, કોઈ કંઈ કરતો નથી. સો એટલે હું આ વખતે કંઈ કરીશ એવું મને લાગે છે. ઓકે, એટલે ખાસ કંઈ પ્લાન? ઇન્સ્પાયર્ડ બાય લવ, એક્ચ્યુઅલી લવની લવ સ્ટોરી ઇઝ નોટ લવ થી ઇન્સ્પાયર થઈને. ઓકે, યા, સો લેટ્સ સી ઇફ આઈ ડુ સમથિંગ એલ્સ. જો હું કંઈક નવું કરીશ તો તમને લોકોને જણાવીશ, એટલે પછી તમે બધાને જણાવજો. હું બધાને જણાવી દઈશ, પણ એ પહેલા એક એક સેજ, ભલે ક્લિશે તો ક્લિશે આ સવાલ પૂછવો જ પડે એમ છે, તમે લોકો કંટાળ્યા હશો બેહદ, અમે કંટાળીએ છીએ આવું પૂછી પૂછીને, પણ કંઈ છૂટકો નથી. સો લવની લવ સ્ટોરીઝ શું છે આ ફિલ્મ અને કેમ છે આ ફિલ્મ? નિબંધ આમ ટીચર પહેલા જ આપે કે ગાય ઉપર 5 સેન્ટેન્સીસ અને બોલવું જોઈએ પછી લખીએ, એવું થઈ ગયું છે. એટલું બધું આમનું આન્સર યાદ છે, આમના કેરેક્ટર વિશે હું કહી શકું. હવે અમને ખબર છે કે એકબીજા શું બોલશે, તો એવું કરીએ આપણે પ્રતિક વિશે કોણ બોલશે. હા ચલો, લેટ્સ ડુ ધેટ. લવની લવ સ્ટોરીમાં મારા કેરેક્ટરનું નામ લવ છે, એના વિશે કંઈક કહો. હા, 5 લીટીમાં જવાબ આપું છું. હા, એટલે મારી સ્ટાઇલમાં નહીં, ખાલી કેરેક્ટર. યુ ડોન્ટ હેવ ટુ મેનેજ મી. એટલે કરીને જે પોઝ, અરે યાર આપણે આઈ ન્યુ ઇટ, પણ ઇફ આઈ એમ ડુઈંગ વોટ હી હેઝ ટુ સે, એમની સ્ટાઇલમાં નીકળે એ. ઓકે ફાઇન, આઈલ ટ્રાય નોટ ટુ. ના, ડુ ધેટ. ચલો, ના ના, હવે કેન્સલ. તો લવની જે વાત છે એ સૌથી પહેલા તો શરૂ થાય છે એની મમ્મી, કાકી, દાદી, માસી. દીક્ષા અમને તો સમજવા દે, તું એકલી એકલી હશે કેવી રીતે ચાલે? આવી જે સ્ટાર્ટ કરે છે. ઓકે, તો લવની જે વાત છે ને એ એકચ્યુઅલી સ્ટાર્ટ થાય છે એની મમ્મી, દાદી, માસી, કાકીથી, ત્યાંથી એની લવ સ્ટોરી શરૂ થાય છે. પછી આ ત્રણ સુંદર કન્યાઓને લવ જ્યારે મળે છે અને કઈ રીતે એનો પ્રેમ આગળ વધે છે, એકચ્યુઅલી એ પ્રેમ
આપવામાં જ માને છે, બધાને પ્રેમ આપ્યા કરે છે અને ક્યાંક એની એવી આશા છે કે એને પણ સામે પ્રેમ મળે, તો એ પ્રેમની શોધમાં હોય છે લવ. તો હવે તમે જુઓ આગળ જઈને ક્યાં પ્રેમ મળે છે. પરફેક્ટ. સોમાંથી કેટલા ઘણા લોકો પૂછતા હોય છે કે ધૂનકીમાં પણ તમે શેફ હતા અને આમાં પણ તમે શેફ છો, બટ ના, ઘરે તો હું અત્યારે ખાલી પૌવા અને પાસ્તા આટલું જ શીખ્યો છું. અને હા, એટલે જોઈએ હવે. આઈ થિંક આ બે ફિલ્મોના કારણે હવે આ ભગવાનનો સંકેત છે, ઇટ ઇઝ અ સિગ્નલ ફ્રોમ ગોડ ધેટ યુ નો હવે તો તારે શીખવું જ પડશે. સી, હવે મને ચા બનાવતા પણ આવડે છે, લોકો પીતા નથી પણ બનાવું છું. પણ બનાવું છું ખાસ ખાસ ઓબ્ઝર્વ કરી લાગે પ્રતિક, 5 દિવસ સાથે ઠાણ. ઓકે, આ બેમાંથી વોટ ડુ ધે સે વેન ધીસ પર્ટીક્યુલર ક્વેશ્ચન ઇઝ આસ્ક્ડ ટુ ધેમ? આ લોકોનું બહુ સિમ્પલ જ છે જે કહેવાનું છે. તો વ્યોમાના કેરેક્ટરનું નામ સોનમ છે અને સોનમ એ બહુ જ આજની છોકરી છે, એટલે તમારા બધા જેવી આપણા જેવી છોકરી છે, કરિયર ઓરિયન્ટેડ છે, એનું ફોકસ છે એનું કરિયર. જો કે એને પ્રેમ પણ જોઈએ છે પણ લાઈફમાં, બટ એ કરિયર ઓરિયન્ટેડ સેલ્ફ સફિશિયન્ટ એવી છોકરી છે. સો આઈ ગેસ લોકો બહુ રિલેટ કરી શકશે, ધેટ ઇઝ સોનમ. અને પછી પ્રીતિ. સો પ્રીતિનું કેરેક્ટર જ્યારે મને મળ્યું ને ત્યારે મને એમ થયું કે આ તો હું જ છું, લાઈક યુ નો એકદમ મારા જેવું જ કેરેક્ટર છે. એટલે એવું છે કે પ્રીતિ બીજાને કન્ફ્યુઝ કરે છે, એને ખબર છે કે એને શું કરવું છે. સામેવાળાને એટલું જ કન્ફ્યુઝ કરી નાખે છે અને પણ પોતે બહુ ક્લિયર છે, એટલે પ્રીતિના કેરેક્ટરમાં પણ લોકોને મજા પડશે. રાઈટ, સોમાધિ. સોમાધિ સો વ્યૂમાં. હા હા, 100. ઓકે, સોમાધિ સો. સો લવની લવ સ્ટોરીઝ ખાસા ટાઈમે એક એવા પ્રોમોસ તો બહુ જ બહુ કલરફુલ ને બહુ એકદમ એકદમ ગ્લોસી ને એકદમ થોડી ફર્સ્ટ ગ્લોસી ફિલ્મ મેન. હા, 1990 માં 99 માં લઈ જતા આમ લાગે છે, થોડા કે આમ પેલું ગુલાબી ગુલાબી થઈ જાય. જે 90s નું એક આખો દોર નતો એમ ગમે ત્યારે તમે પહેલા નશાવાળો. હા, પહેલા નશાવાળો. ધૂનકી પછી ફરીથી લવની લવ સ્ટોરીઝ, કન્ફ્યુઝન્સ, લવ, ધીસ, ધેટ. એકની એક વાત રિપીટ કરી રહ્યા હોય એવું લાગે છે કે ના? સો ધૂનકીમાં, ધૂનકી તો આખો અલગ જ સબ્જેક્ટ હતો, એટલે ધૂનકીને અને આ કેરેક્ટરને કે આ સ્ટોરીને એમ તો કંઈ જ લેવા દેવા નથી. જ્યાં સુધી લવ સ્ટોરીઝની વાત છે તો લવ સ્ટોરીઝ તો હું નાનો હતો ત્યારથી હું જોતો આવ્યો છું અને આઈ એમ શ્યોર કે એની પહેલાંથી બનતી આવી છે. એટલે લવ સ્ટોરીઝ આઈ ગેસ એક એવો સબ્જેક્ટ છે, એક એવું જોનર છે જે ઇન્ડિયન સિનેમામાંથી ક્યારેક ક્યાંય જશે નહીં. અને દર વર્ષે લગભગ 80% ફિલ્મો લવ સ્ટોરી જશે. આ લવ સ્ટોરી પાછળ, એટલે મેં કેમ આ કેરેક્ટર કર્યું કે મેં કેમ આ સ્ક્રિપ્ટ સિલેક્ટ કરી, તો એની પાછળનું કારણ એટલું છે કે મેં લાઈફમાં ક્યારે આ પ્રકારના હળવા કેરેક્ટર સ્ક્રીન પર કર્યા. સો આઈ વોઝ રિયલી એક્સાઇટેડ કે આવું સમબડી સીઝ મી ઇન ધીસ કાઇન્ડ ઓફ કેરેક્ટર્સ ઓલસો એન્ડ આઈ કેન ક્રિએટ ધીસ કેરેક્ટર. બાકી એ પ્રકારનું હ્યુમર, એવો ચોકલેટી લુક ને એવું, સો આ બહુ ડેલિબરેટ એફર્ટ છે ફોર ફ્રોમ માય સાઈડ ટુ ગેટ ઇન ધીસ કેરેક્ટર. ઇટ્સ અ ડેલિબરેટ એફર્ટ ઇન ધ સેન્સ કે ખાલી ક્યાંક ક્યાંક મને પણ પોતે એવું લાગવા માંડ્યું હતું કે હું જે પ્રકારના સબ્જેક્ટની જે પ્રકારની ફિલ્મો કરી રહ્યો છું બહુ ગંભીર, બહુ વધારે ગંભીર ને કન્સર્ન. હા, એટલે વિચ આઈ એમ વેરી કમ્ફર્ટેબલ વિથ. અને આ એક જોનર એવું છે કે જ્યાં મને મારી જાત કરતાં કંઈક નવું એક્સપ્લોર કરવા મળ્યું. એટલે એક વસ્તુ તમે ભૂલી ગયા કહેવાની છે, હું દરેક જગ્યાએ કહું છું કે ચોકલેટી ક્યુટ ને એ બધું છે ને એ મને સમજાતું નતું કે છોકરાઓ કેવી રીતે ચોકલેટી. ધીસ થ્રી ગર્લ્સ હેલ્પ મી. સો ધીસ થ્રી ગર્લ્સ વ્યોમા, દીક્ષા એન્ડ શ્રદ્ધા, ધે હેલ્પ મી અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ક્યુટ. વોટ ઇઝ ક્યુટ, જે મને ડમ્બ લાગતું હતું એ આ લોકોને ક્યુટ લાગતું. એટલે આઈ વોઝ લાઈક આ ઓકે ક્યુટ હશે. સો આઈ કુડ ક્રિએટ ધેટ ક્યુટ થિંગ ઓન સ્ક્રીન. એટલે તમે જોજો એટલે ખબર પડશે. એન્ડ ટેલ મી ઇફ ઇટ ઇઝ ક્યુટ ઓર ડમ સો ધેટ આઈ કેન આન્સર ધેમ બેક. ઓકે, સો બહુ ડેલિબરેટ આ કરવું. યસ, મારે આ કરવું હતું.
એટલે મેં આ પ્રકારની વસ્તુ કરવા પાછળ તૈયારી બતાવી. ઓકે દીક્ષા, રિલેશનશિપ બેઝડ ફિલ્મ્સ તો તે હવે તારા ખાતામાં ખાસી બોલે છે, એટલે હવે એ હજી એક ફિલ્મ પછી પીએચડી મળી ડોક્ટર દીક્ષા એવું લેવા. સો તારા માટે આ સબ્જેક્ટ એટલું ઇન્ટરેસ્ટિંગ રહ્યો તને? બોલી ગુજરાતણ એ બંને વ્યક્તિગત રીતે ઇન્ટરવ્યુ કરી લે પછી આપણે આગળ વધીએ. એ વ્યક્તિ આવું ચાલતું જ રહે, આવું ચાલે. આ પાંચમો દિવસ છે મારો અને હું જો આટલી સ્વસ્થતાથી અહીંયા જવાબ આપી શકું છું કે જનરલી લાઈફમાં જીવી શકું છું, તેની પાછળ ખાલી એક્સપિરિયન્સ ના ભગવાન જ છે કે બચી ગયો છું. ના હવે હું એક્ઝેક્ટલી સમજું છું કે બે ચા કોફી કઈ ના મંગાવ્યું તે કેમ એકદમ ડાર્ક કોફી મંગાવી. હજી તો શ્રદ્ધા નથી એટલે એ તો કઈક જુદા લેવલ પર. પહેલા બે દિવસ પછી એનો એનો રેલ મતલબ છે શ્રદ્ધાનો. તમે જે રીતની ટ્રેલર ટીઝર માં જોયું છે એ જ રીતની ફિલ્મ, સુપર સરરીયલ વર્લ્ડ ને બધું એમાં નથી. અને મેં આવો કોઈ સવાલ પૂછ્યો નથી, આના કોઈ પ્રશ્નનો જવાબ એ નથી, તમે કોઈ કન્ફ્યુઝ થશો નહીં. ખરેખર જે પૂછ્યું છે હવે આવશે. યસ દીક્ષા, યસ પ્લીઝ ગો અહેડ. વાળી દીધું સારું. તો હા, એટલે રિપીટ કરો એક વાર સવાલ. એક મિનિટ, મને યાદ છે. શ્રી શુભારંભમાં પણ લવ સ્ટોરી હતી. યસ કરસનદાસમાં ઇટ વોઝ અ લવ સ્ટોરી, બટ ઇટ વોઝ અનધર કાઇન્ડ ઓફ એ બહુ જ ઇનોસેન્ટ ને ગ્રાઉન્ડ રૂટ લેવલ લવ સ્ટોરી હતી. પછી શરતો લાગુમાં આઈ થિંક જે કેમિસ્ટ્રી છે બે લોકો વચ્ચે એમના ડિફરન્સીસથી એ લવ સ્ટોરી બની હતી એવું હતું. ધુનકીમાં પણ નહોતી લવ સ્ટોરી. આમાં હવે આઈ થિંક ધીસ ઇઝ ધ ફર્સ્ટ પ્રોપર લવ સ્ટોરી દેટ આઈ હેવ ડન, કે જેમાં હું સારી પણ લાગુ છું. એટલે અસવું નતું મારે પણ તો નો યુ લુક ગુડ. મને એવું ફીલ થયું. This is an honest confession from all the actors in the film. Yeah, yeah. It's our first glossy film. Isme hum chikne lag rahe hain. Baal ud rahe mere. Matlab bahut sundar lagu chuna logo handsome lage. અંજલિ હું જોતી હતી, કુછ કુછ હોતા ની અંજલિ માં જોઈ રહી હું, ક્યાં કેમ જોઉં છું? That's so diksha for all of us. કુછ કુછ હોતા ની અંજલિ માં આઈ ડોન્ટ નો ફર્સ્ટ હાફ માં કે લાઈક યુ નો અગલી એ લાઈક અકોર્ડિંગ ટુ ધ સોસાયટી અગલી લાગે છે ને પોતાને લાગે છે કે શી ઇઝ નોટ કોન્ફિડન્ટ એ રીતે, પણ સેકન્ડ હાફ માં કે તો મારી લાઈફ માં એવું જ થયું છે ફિલ્મો માં બેઝિકલી. તમે મારી પ્રોગ્રેશન જોજો તમને ખબર પડશે. તમારે સાંભળવાનું છે, યુ જસ્ટ એન્જોય. તમે સવાલો પૂછવા જ માંડો, વેરિફિકેશન આપતા જ જોઈએ. અપાર્ટ ફ્રોમ દેટ, જો હું પ્રીતિનો કેરેક્ટર છે, પ્રીતિ નામ છે આ કેરેક્ટરનું, એની વાત કરું તો પ્રીતિ સખત અનપ્રિડિક્ટેબલ છોકરી છે, જે મારે કરવું હતું. સીધી સાદી છોકરી આ બહુ મેં કર્યું, પછી મને થયું કે વાય ઇઝ નોબડી ગિવિંગ મી સમથિંગ આમ યુ નો ડિફરન્ટ, કે એમાં જેમાં લવ સ્ટોરીઝ. તમે તો ફિલ્મો વિલ્મોમાં પિસ્તોલો ફોડી લીધી, થોડી દોડા ભાગી કરી લીધી ને ઓલ ઓફ અ સડન તમે એકદમ લોરા ક્રાફ્ટ જેવાય થઈ ગયા અને અચાનક. હા, એટલે મારો આ કોન્શિયસ એફર્ટ છે દેટ દરેક ફિલ્મમાં હું કંઈક નવું કરું, કે કારણ કે મને એનાથી એક્ટર તરીકે એક્સપ્લોર કરવાનો ખાસો ચાન્સ મળે છે પોતાની જાતને, અને દરેક ફિલ્મ કંઈક શીખવાડીને જતી હોય. મને એ કહો, એક્ટર તરીકે એ દરેકને, એટલે મોટાભાગના એક્ટર્સ પાસે મેં આ જવાબ સાંભળ્યો છે કે લવ સ્ટોરીઝ તો એમના મનમાં એક હોય જ છે, કે એક તો જરાક પેલી એકદમ રંગીન કલરફુલ કરણ જોહર કે યશ ચોપરા ટાઈપ્સ મૂવી કરવી જ છે. ઇઝ ઇટ ટોપ ઓન ધ એક્ટર્સ માઇન્ડ? ઇઝ ધેટ સો? મારે એટલે હજી એ કરવી છે લવની લવ સ્ટોરીઝ પછી પણ. એવું નહીં, પેલો હોય ને પેલો સ્વિટ્ઝરલેન્ડમાં સાડીઓ પેલી આમ આમ કરીએ, એવું એક પ્રોપર આમ લાઈક ક્વિન્ટેસેન્શિયલ લવ સ્ટોરી.
મારે કેવું કરવું છે ખબર છે કે હું આમ નોર્મલી પણ સોંગ સાંભળતી હોઉં ને તો બધું મને સ્લો મોશન, હા, એટલે મને એવું હોય છે કે હું આ લાઈક ફોર ઇન્સ્ટન્સ કોઈ સોંગ છે બરાબર ગાઉં ને કોઈ પણ ગાઉં ને ભાઈ કોઈ કોઈ ગીત ગાઉં એક એક ગાના ગાઉં અરે યાર એક ગાના ગાઉં હા તારા મનમાં જે વાત છે તે મને કહી દે કહી દે જે સીધું પ્રોડ્યુસર ભાઈઓ બહેનો સાંભળો છો તમે લોકો આ બધું આખે આખું ઓડિશન થઈ ગયું આ ક્લિપ મોકલી આપવામાં આવશે મોન્ટાજ એક્સપર્ટ સોંગ મોન્ટાજ એક્સપર્ટ ઇઝ ધેટ ટ્રુ આઉ કેન એટલે આઈ ડોન્ટ નો જનરલી છોકરીઓમાં સમજી શકાય એવું કદાચ વાત છે બટ આઈ હેડ નેવર વિઝ્યુઅલાઇઝ માય સેલ્ફ ડુઈંગ ધોઝ થિંગ્સ એવર કે એટલે એકદમ શાહરુખ ખાન વાળો પોઝ એટલે આ ફિલ્મમાં પેલા ઘૂમે ઘૂમે જાયરેમાં છે પણ એ કેમ છે તો હવે ફિલ્મ જોઈને ખબર પડશે લાઈક હું એને ક્લેરિફિકેશન નથી આપતો હમણાં પણ મેં ક્યારે એવી રીતે વિચાર્યું નથી કે આ પ્રકારની ફિલ્મો એટલે મારે કરવી જ છે કે નથી કરવી મને ખાલી પેલા કોમ્પ્લેક્સ હ્યુમન ઇમોશન્સ પ્લે કરવાની વધારે મજા આવે છે ઓકે એટલે આઈ ગેસ આમાં પણ એવું છે એ કેરેક્ટરનું લેયર ને બધું એટલે દેટ એકચ્યુઅલી હેલ્પ મી બાકી એવું કે લવ સ્ટોરી કરવી જ છે એવું કંઈ નથી એક બહુ પ્રામાણિક ફીડબેક અમને એવો મળ્યો હતો કે પ્રતીકને લવ સ્ટોરીઝમાં જોવું એ જરા ગળે ઉતરતું નથી એટલે એટલે જોવા વાળાને કદાચ અઘરું પડી શકે એ પ્રકારના પ્રોમોસ છે અત્યાર સુધી એમણે જે ભૂમિકામાં તમને જોયા છે તો એવું લાગે કે યુ નો એક નિસ્બત માટે ખરાઈ માટે સચ્ચાઈ માટે કે એકદમ એવી વાતો માટે ઊભા થતો કે એકદમ ધીર ગંભીર ધીસ ઇઝ વેરી એકદમ આમ બરમુડામાં 3/4 કે શોર્ટ્સમાં આવીને આમ ગુલાબી ગુલાબી વાતો કરે આવો કોમ્પ્લિમેન્ટ્સ ફસાઈને નથી જ રહ્યું મેં એ પણ સાંભળ્યું હતું કે તમે કોમેડી નથી જ કરતા કે નથી જ ફાવતી એટલે એ પણ એક મને હતું કે લેટ મી એક્સપ્લોર ધેટ સો દેટ ઇઝ ઓલસો ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઓફ ઇટ પણ હા એટલે હવે ધીસ ઇઝ અપ ટુ ઓડિયન્સ કે આ કેરેક્ટર કેટલું એ લોકોને ટચ કરી શકે છે કે આ કેરેક્ટર કેટલું રિયલિસ્ટિક લાગી શકે છે આઈ એમ શ્યોર કે પ્રેમ કહાણીઓ જેમના જેમના દિલો દિમાગ પર હાવી છે જેમણે જેમણે પોતાની જિંદગી એને લેટ્સ એડમિટ ધીસ દીક્ષા કદાચ એનું બહુ વ્યક્ત સ્વરૂપ છે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક બોલિવૂડની રોમેન્ટિક ફિલ્મોની એક ભારતીય જનમાનસ અને ભારતીય સામાન્ય માણસ પર એટલી બધી અસર છે કે ક્યાંક તો લીલું પીલું ઘાસ ને હરાભરા મેદાનો જુએ એટલે બધાને એમ જ થાય કે આપણે ઋષિ કપૂર જેવા ચટાપટા વાળી ટી શર્ટો પહેરીને કોઈક શ્રીદેવીને તો આમ કમરેથી પકડવી છે આ બહુ સામાન્ય વાત છે લેટ્સ એડમિટ દેટ એટલે જેને જેને પ્રેમ કહાણીઓ જેના દિલો દિમાગ પર હાવી છે ગુજરાતી ભાષામાં આપણી આપણા આપણા પ્રદેશની આપણી પ્રાંતની ફિલ્મોમાં એક સરસ સબ્જેક્ટ આવી રહ્યો છે અને તમે એના પ્રોમોસ જોયા હશે એના ટ્રેલર્સ જોયા હશે એ બહુ જ વેરી વેલ મેડ આખે આખો એફર્ટ લાગી રહ્યો છે પણ આ ત્રણ કન્યાઓ વચ્ચેનું વિભાજન અમે નહીં પૂછીએ કંઈ જ અમે જોઈશું સાંભળીશું સમજીશું લવની લવ સ્ટોરીઝ આ શુક્રવારે તમારી નજીકના સિનેમા ઘરોમાં મીનવાઇલ ખૂબ બધા લોકો આપણી સાથે જોડાયા છે પાર્થ ભરત ઠક્કર જેમણે આ ફિલ્મનું મ્યુઝિક કર્યું છે અને બેકગ્રાઉન્ડ સ્કોરને બધું ડિઝાઇન કર્યું છે એ જોઈ રહ્યા છે જય કૃષ્ણ ઉમરાલિયા કહી રહ્યા છે હાય તમે કેમ છો તમને બધાને આનંદમાં છીએ અને પ્રેમમાં છીએ સુરપાલ સિંહ વાઢેર જલસો હો એવું કહી રહ્યા છે સુરપાલ થેન્ક યુ વેરી મચ અને ખૂબ બધા લોકો છે જે નમ્રતા શોધન જોઈ રહ્યા છે વન ઓફ ધ વેરી પ્રોમિનન્ટ કમ્પોઝર એન્ડ સિંગર એ આપણી સાથે છે શિલ્પા દેસાઈ વેરી એસ્પાયરિંગ હ્યુમર રાઇટર એન્ડ એન ઓથર એ જોઈ રહ્યા છે આપણી સાથે છે પ્રશાંત ગુપ્તા જે આ બધો કારભાર સંભાળે છે આ લોકોને અહીંથી ત્યાં ખસેડવાનો એ જોઈ રહ્યા છે જૈનમ શાહ ઇઝ ઓલ્સો વિદ અસ વીસી
અધૂબ કહી રહ્યા છે. પ્રતિક આવું ક્લિયર કરતા રહેવું, આઈ આઈ થિંક એ બહુ જૂની વાતનો આ ફીડબેક છે, એટલે કદાચ એ વખતનો છે. આવું કલર કરતા રહેવું એમ, આવો કલર કરતા રહેવું. ઓકે, નિકેશ પરમાર કહી રહ્યા છે હાય, તમને કહી રહ્યા છે. તપન કહી રહ્યા છે તો દસેક ફિલ્મ પછી દીક્ષા મિસ વર્લ્ડમાં પાર્ટ લઈ શકે એવી દેખાતી હશે, આના પહેલા જ્યારે તું વાત કરતી હતી ત્યારે. ભૂલી થઈ ગઈ, હું જોતો તમને ખાસું ડેપ્થમાં લખે છે તું, સામાન્ય માણસને તો સમજાતું. ઓકે, તપનનું એવું પણ કહેવું છે કે દીક્ષાને બીજી છોકરી એટલે કે વ્યોમાને ની પ્લેસ એક્સચેન્જ કરી નાખો, એટલે દીક્ષાને નૈષદભાઈને વારંવાર તાળી મારતા ફાવે. સજેશન પણ આની પડદા પાછળની ઘટના પછી જુદી છે, તપન પછી જણાવીશું તમને. પાર્થ ભરત ઠક્કર કહી રહ્યા છે ધીસ ટુ ગર્લ સિંગ વેરી વેલ, ઇઝ ધેટ સો? ઓ યસ, ધે આર બ્રિલિયન્ટ સિંગર્સ. એઝ ઓફ નાઉ આઈ એમ વેરી બેડ. પહેલી મૂવી થી પછી હવે મેળ પડ્યો છે, હવે શાંતિ આનથી વધારે તો ક્યારે મળશે? એટલે તમારા ગળું ખરાબ ચૂપ થાય તો ક્ષમા. Okay, the relevance is... અરે બીજી વાત એવો થોડાક ઇન્ટરનલ જોક્સ છે, આપણે જાણવાની જરૂર નથી, આપણે ખુશ થવાનું, કાલે કેટલા ખુશ થાય છે. ઈર્ષા, હું છે ને આ આપણા ફિલ્મ નો ઘૂમે ઘૂમે જ ગાઈશ, અને દીક્ષાની અવાજમાં દીક્ષા જલ્દી મારો સાથ આપશે. ગમી જાય છે સપનું, આ ગલી ગલી ગાય છે, અડી અડી જાય છે લાગણીઓ, નવી નવી થાય છે એક પળમાં, લાગે તું પાસે છે એક પળમાં, લાગે નથી હર પળમાં, મનમાં તું જાગે છે હર પળમાં, હર પળમાં ઘૂમે ઘૂમે જાય રે. સરસ મજાના આ ફિલ્મના ગીતો જલસો ઉપર અવેલેબલ છે. જે લોકો આજે પ્રતિક, વ્યોમા અને દીક્ષાની આંગળી પકડીને અમારા સુધી આવ્યા છે, એમને ખાસ જાણ કરવાની કે આ માત્ર ફેસબુક પેજ છે અમારું. અમારું મૂળ ઉદ્દેશ, મૂળ કારણ તો ગુજરાતી ભાષાની ખૂબ બધી સંગીત અને એની વાતો અને વાર્તાઓ અને કવિતા અને સાહિત્ય અને ગીતો સાચવતી એક એપ છે, જલસો મ્યુઝિક એપ. પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. તમને લોકોને જાણીને બહુ આનંદ થશે કે અમારા વીકલી કાઉન્ટડાઉન જે અમને મળે છે જે આ ચાર્ટ્સમાં, એમાં આ ગીત અત્યારે ઇટ ઇઝ વન ઓફ ધ ઓન ધ ટોપ, લગભગ પહેલા બીજા નંબર પર જ્યારથી આવ્યું છે ત્યારથી. ઓલ ક્રેડિટ્સ ટુ પાર્થ ભરત ઠક્કર, ધ મ્યુઝિક ડિરેક્ટર ઓફ ધ સોંગ ઓફ ધ ફિલ્મ, એન્ડ નિરેન ભટ્ટ એન્ડ સિદ્ધાર્થ ભાવ સર. પાર્થ, નિરેનભાઈ, સિદ્ધાર્થ, તમને બધાને યાદ કરીએ છીએ. જલ્દી જલ્દી આવો, ફરીથી ખૂબ બધી વાતો કરીએ. ઓકે, અંકિત બ્રહ્મભટ્ટ સાથે છે ને કહી રહ્યા છે મોસ્ટ એક્સાઇટમેન્ટ મોમેન્ટ ડ્યુરિંગ ધ શૂટ ફોર ઓલ થ્રી. હો, મારા માટે તો સૌથી એક્સાઇટિંગ મોમેન્ટ એ હતી કે આ લવનું જે કેરેક્ટર છે ને એ મારાથી બહુ જુદું કેરેક્ટર છે, તો એને ક્રિએટ કરવાનું, એની ચાલ જુદી, એની હસવાની સ્ટાઇલ જુદી,
એની હેરસ્ટાઈલ તો જુદી છે જ, પણ આ બધી વસ્તુ જે મારે ક્રિએટ કરવાની હતી તો એ કરવાની મને બહુ મજા આવી હતી. એટલે આઈ હેડ એક્સપ્લોર્ડ 4-5 ડિફરન્ટ વોક્સ, 2-3 જુદી જુદી સ્માઈલ, લાફ્ટર, એમાંથી એક વસ્તુ ધેન વી ઝીરો ડાઉન એન્ડ ધેન દેટ્સ લવ ફોર ધ ફિલ્મ ફોર એવરી વન. સો આઈ ગેસ એ મારા માટે બહુ એક્સાઇટિંગ હતું. શું આપ પહેલી વખત આવું કંઈક પ્રેમ કહાણી વાળું પાત્ર લીધું, કોઈ સ્પેશિયલી તૈયારીઓ ખરી આમ કોઈ ફિલ્મો જોઈ હોય કે ના ના, અથવા તો પેલું બેકલોગમાં જે લવ સ્ટોરીઝ પડી હોય કે જે પોઝિસ પડ્યા હોય શાહરુખ ખાનના, એ ઓટોમેટિકલી જીવ થઈને આવી ગયા બહાર? એટલે હું જે વસ્તુની બહુ મજાક ઉડાવતો હતો ને એ જ વસ્તુ મારે અહીંયા સિરિયસલી રિક્રિએટ કરવાની હતી. એટલે સો આ ત્રણેય તો મને બહુ હેલ્પ કરી જ, પણ મારી વાઈફ છે ભામિનીએ પણ મને અમુક લિંક્સ મોકલી હતી કે આ ફિલ્મોના આ બધી વસ્તુઓ જો, હાઉ દેવ ક્રિએટેડ ધીસ. સો યા આઈ હેવ ડન ધેટ કાઇન્ડ ઓફ રિસર્ચ. ઓકે, આખી મૂવી દરમિયાન એક્સાઇટેડ? મારા માટે તો એક્સાઇટિંગ હતું કે આઈ એમ વર્કિંગ વિથ ધીસ ન્યુ ટીમ, અને દીક્ષા અને શ્રદ્ધાને મારો લાઈક આમનો પણ એટલો બધો પરિચય હતો નહીં આની પહેલા, પણ આઈ થિંક નાવ તમે જોઈ શકો છો. સો આઈ થિંક આઈ હેવ મેડ ફ્રેન્ડ્સ ફોર અ લાઈફ ટાઈમ, અને એ જ મારી સૌથી મોટી કમાણી હશે આઈ થિંક આ ફિલ્મમાંથી, કે આ ટાઈપના લોકો મને મળ્યા અને ઇટ વિલ બી લાઈક ફોર અ લાઈફ ટાઈમ. આ ફ્રેન્ડ્સ ફોર લાઈફ ટાઈમથી તમે લોકો ત્રણે આ ક્ષેત્રના બહુ બહુ પ્રોમિસિંગ અને માનતા અને હવે તો પગ જમાવતા કલાકાર છો. આવું એક મૂવીમાં થાય પછી સંબંધો રહેતા હોય છે ખરેખર? મારા રહેતા હોય છે, રહેવાના હોય તો રહેતા હોય છે, અને એક બંને સાઈડથી એફર્ટ હોય. લેયર્ડ મેન ચાકો બેયારથી શરૂઆત થઈ હતી, અત્યાર સુધીમાં જેટલી પણ ફિલ્મો કરી એ દરેક ફિલ્મ માંથી એવા મિત્રો બન્યા છે કે જે એનર્જી મેચ થઈ જાય. આ ફિલ્મમાં સરપ્રાઈઝિંગલી પ્રતિકભાઈ સાથે તો મેં કામ કર્યું હતું, તો આઈ ઓલરેડી હેડ અ ગ્રેટ રેપો વિથ હિમ, બટ સરપ્રાઈઝિંગલી વિથ વ્યોમા, શ્રદ્ધા એન્ડ હાર્દિક આઈ હેવ ધીસ અમેઝિંગ બોન્ડ, અને યુ વન ટુ વન બોન્ડ પણ છે, અને જયારે સાથે મળીએ ત્યારે તો લાઈક ઇટ્સ લાઈક અ પાર્ટી એવું થાય. ઓકે, એક પપ્પાની એમ કિડ્સને લઈ જતા હોય પિકનિક માટે એવું ફીલ થાય. પ્રતિક સિરીઝલી? ઓકે ફાઇન, બીજા પણ સરસ સવાલો છે. પુનિત ગાંધી આપણી સાથે છે, અને પુનિત વેલકમ. પ્રતિક, વેન વિલ યુ લૂઝ ધ મુસ્ટેચ? ઓકે, સો એટલે આ સવાલ છે ને દુર્ગેશને પણ હતો, ધ રાઇટર ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ, કે યાર લવ ક્યાંને, લવ જેવો છે બતાવ્યો છે આમાં, ક્લીન શેવન, ચોકલેટ, અને એના પ્રમોશનમાં હું મુસ્ટેચ સાથે ફરી રહ્યો છું. તો પણ આ મુસ્ટેચ છે એક સ્પેશિયલ કારણસર છે, કે હું એક જે વેબ સિરીઝ કરી રહ્યો છું એમાં એ કેરેક્ટર માટે હું આ લઈને ફરું છું. એટલે કદાચ 16મી તારીખે હું આ મૂંછમાંથી બહાર નીકળી જઈશ. અને એ જે નવું છે, એ જે પ્રતિકના ચહેરા સાથે આવી રહ્યું છે, એ પણ બહુ એક્સાઇટિંગ છે. તમને રિવીલ થશે એટલે અડધા પડતા સમાચાર તો હશે, અમે અહીંયાથી કદાચ કહી નહીં શકીએ, પણ મજા પડશે. વી આર વેરી લુકિંગ ફોરવર્ડ ફોર દેટ. યા, ઓકે. નિકિતા વોરા કહે છે, યુ ગાઈઝ આર ઓસમ. ઇન્દ્ર કુમાર પટેલ કહે છે, આઈ સેલ્યુટ ગુજરાતી સ્ટાર્સ. ઓકે, થેન્ક યુ વેરી મચ. ભાવના દેસાઈ કહે છે, વાહ વાહ ખૂબ સરસ. ચંખના વચ્છરાજાની હો 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 વાહ મજાનું, જ્યારે તમે લોકો ગાતા હતા ત્યારની અવાજ છે. ધારા જીતેન દેસાઈ, એસી અધૂબ, પ્રતિક વોરા, માઇન્ડ બ્લોઈંગ ટીમ. હર્ષેન્દુ ઓઝા કહી રહ્યા છે, સંજીવ કુમાર. હર્ષેન્દુભાઈ એટલે સંજીવ કુમાર જેવા લાગે છે એમ. ઓકે, ઓકે. પરેશ ગોયાણી કહી રહ્યા છે, નૈષદભાઈ દીક્ષાનો લુક જોરદાર લાગે છે, આજે ઓસ્કાર લેવલનો લુક છે. ઓકે, બેસ્ટ. અરે આગે નેક્સ્ટ, ચાલો બહાર આવી જાય, બહાર આવી જાય. દેસાઈ શિલ્પા કહી રહ્યા છે, બેસ્ટ વિશેસ ટીમ LNLS. થેન્ક યુ વેરી મચ. ઓકે, ઓન ધેટ નોટ ચાલો આપણે હવે આપણા બહુ જ મજાના કાર્યક્રમ ઉપર આવી જઈએ. ઓહ,
this is very interesting. મને આની બહુ મજા પડે છે. સો વ્યોમા ખાસા ટાઈમે આપણે ત્યાં આવ્યા છે. લેટ્સ સ્ટાર્ટ ઇટ વિથ ઓકે. એમ આઈ રેડી ફોર ધીસ? ઓકે. વ્યોમા ફર્સ્ટ કિલ મેરી હુક અપ. અરે A. Can we please erase this hookup out of this? Like, so you choose what I mean, to be kill. Best to kill, marry, and kill friendship and just marry. A saved friend, Facebook friend. No, yeah, you cannot make the questions. You're supposed to answer only. Okay, so, not hook up, but I don't like. Yeah, so you avoid, no? But there are three options. Okay. Pratik Gandhi, Anshul Trivedi, Malhar Thakur. What are the options? Kill, marry? Hook up. मने जवाब को बजा. Kill, marry and friend zone. Okay, kill, marry and friend zone. चलो. Okay. एकदम वाजबी भाव है. Marry प्रतीक गांधी. कभी change किया? अभी परसों की तरह अलग answer दिया था. બોલું આગળ સો મેરી પ્રતિ કિલ અંશુલ એન્ડ ફ્રેન્ડ ઝોન મલ્હાર કિલ અંશુલ બીકોઝ હી અન્ડરસ્ટેન્ડ વાય આઈ કિલ તેરે કો જરા ભી દુખ નહીં લગા એસા આરામ સે બાત તમારા એક સારા બોયફ્રેન્ડ બનવા માટે કઈ શરત એસેન્શિયલ છે? મારા સારા ઓનેસ્ટી અને સેન્સિટિવિટી કમ્પેશન. ઓકે. રિલેશનશિપમાં થયેલું સૌથી મોટું રિગ્રેટ? રિગ્રેટ એ જ કે મેને હા પાડી હતી. વોટ એન આન્સર. કેટલા બધા કોપી કરશે હવે આ જો. આમાંથી તમે શેમાં વધુ બિલીવ કરો છો? ગમ ઓર ભી હૈ જમાને મેં મોહબ્બત કે સિવા કે બી ઇશ્ક બિના ક્યા જીના યારો ઇશ્ક બિના ક્યા મરના. ઇશ્ક બિના ક્યા જીના યારો ઇશ્ક બિના ક્યા મરના. ઓકે, સો લવ ઇઝ અ ડોમિનન્ટ ફીલિંગ ઇન યોર? યસ. આઈ મીન પ્રેમ વગર કશું જ નથી ને જીવનમાં. લાઈક આપણે પ્રેમ જ ના હોય કોઈ કોઈની વચ્ચે, લાઈક તમારા તમારા વચ્ચે કે અમારા બંને વચ્ચે કશું ના હોય તો પછી ક્યારેય I think I would want to change my answer. The first one? Kill, marry, hook up. Okay. Vyoma hai kyare saav bekar, bhangar, bakwas reason aapi ne koi ni saath break up kariyo chhe? Jo haa to shu haa tu e karan. Aalapa ne gokhai kyo da. Vyoma hai chane te ek var out of sympathy koi ek ne relationship ni haa padi di. Arre. I was 15 years old. Bichara ne kari te na padu to haa padi di. 15 varash ni hati. 15 hai au kon kare? Baya khai ne. Kya chal tara? So sensitive. વર્સ્ટ પિકઅપ લાઇન ટિલ નાઉ? ઓહ, આઈ હેવન્ટ બીન લાઈક યુઝ, લાઈક ઈટ હેઝ બીન યુઝ્ડ ઓન મી, પણ નોટ ડિરેક્ટલી, મે બી ઓન સોશિયલ મીડિયા. અરે ઢગલો આવતી હોય છે, પણ મેરેજ પ્રપોઝલ્સ આવે છે આખા આખા, લાઈક ઈમેલ ઉપર, સેલરી સાથે. એટલે ઘણા એવા
મારા ને તમારા વિચારો બહુ મળે છે આપણે લગ્ન કરી. બહુ જ ક્લિશે, અતિશય અતિશય, પણ આવું આવે છે કે હું એક્ઝેક્ટ આવું વિચારું છું, મેમ આઈ લવ યુ. બહુ સરસ, એક્ઝેક્ટ આવું વિચારું, આઈ લવ યુ. ઓકે, ઇન્ડસ્ટ્રીમાં કોની સાથે પ્રેમમાં પડવા માંગશો? જો પડવા માંગો તો મારા કામ છે. તો અત્યાર સુધીમાં હું પડી ગઈ હોત. ઓકે, એટલે કોઈ નહીં. પ્રતિક ગાંધીની સૌથી એનોઈંગ અને સૌથી ક્યુટ આદત? એટલે અનોઈંગ એન્ડ ક્યુટ બોથ એટ ધ સેમ ટાઈમ. હા, આઈ મીન યુ કેન જસ્ટ ધેટ સમટાઈમ્સ હી જસ્ટ that sometimes he becomes too serious when we are just joking around, you know. It's annoying but it's cute also. Okay, are oh, he doesn't know, he doesn't know. Like that. Okay, so aap ek 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 jawab ma banne aavi gayi barabar ne? Ha, એટલે એ જ હતું ને, annoying and cute, but yeah, so yeah, so ek ka jawab. Ha, aa film ma Pratik na hot to kone jova magta Pratik ni jagya? It's very difficult because love is love, but જો બોલવાનું જ હોય તો આઈ ડોન્ટ નો, ઇતના સન્નાટા કે મેં ભાઈ નથી આવતું યાર. હા, લીવ ઇટ, કોઈક તો હશે ને યાર. નથી પણ તમે તમે કોણ? આ ફિલ્મમાં કોણ મિલતે? આઈ લવ યુ. કોઈ બીજું હોત તો કોણ? આઈ થિંક ઈશા. ઓકે, વ્યોમા, હવે પછી એક રોલ જે તમારે કરવો છે, કરવો છે ને કરવો જ છે. મારે મારે આના પછી આર્મી ઓફિસરનો રોલ કરવો છે. આઈ થિંક આઈ વોઝ ટેલિંગ હર, પોલીસ ઓફિસર તો તમે બની ગયા ને? ના, નોટ લાઈક ધેટ. પેલું હોય ને પ્રોપર, લાઈક પ્રોપર પ્રોપર વોર, લાઈક પેલું આમ બધું લગાડીને વોર ઝોન. યા યા, લાઈક like Nimrat Kaur in that web series or something like that. Oh wow, e mare garo. Okay, Shuddh Deshi Samvad ma khasa time me aavya chho. Ha, ek sawal no jawab jo tamare badalvo hoy to chhut che kayo hoy sawal ne kaho chhe badli do kill walo loko na na. Good, everything good. Ha, on that note, give Vyoma big round of applause. મને યાદ છે પહેલું શુદ્ધ દેશી સંવાદ હતું અને કેશ ઓન ડિલિવરી હતી, એટલે અમે શું કર્યું હતું કે એક પેલા કેશ રાખી હતી અને સાચા જવાબ સારા જવાબ વગર 5-5 રૂપિયા મૂકતા હતા, અને પછી ઓડિયન્સ પણ અમારી જોડે મુકાવતા હતા ને એવી રીતે. અને અમારા અમારા દિમાગ પર એટલી બધી ગુજરાતી ભાષાની હિરોઈનોનું ગુજરાતી હાવી હતું કે અમે એમની જોડે કક્કો બોલાવડાવ્યો હતો ને સશ અને શય બોલાવડાવ્યા. And Vyoma got the full marks. Oh. Once again, Vyoma bhai. અમે ખૂબ બધી મૂવીમાં તમને જોવા માંગીએ છીએ. પ્લીઝ ડૂ મોર મૂવીઝ, ગુડ મૂવીઝ. યસ, ઓલ ધ બેસ્ટ. ઓકે દીક્ષા, સો બિફોર વી સ્ટાર્ટ વિથ યુ, હિયર આર સમ પીપલ. પુનિત ત્રિવેદી કહી રહ્યા છે, અર્બન મૂવીના કારણે ગુજરાતી મૂવી લોકો જોતા થયા, આભાર. હેતલ વિન કહી રહ્યા છે, મજા આવી, ખૂબ શુભેચ્છાઓ, હું તો આ મૂવી જોવા એક્સાઇટેડ છું. થેન્ક યુ, જોઈને તરત કેજો કેવું લાગ્યું. અને લવ વ્યાસ ઇઝ વોચિંગ, સો લવ વ્યાસ, હાઈ લવ. રાહુલ દવે, માય 10 યર ડોટર ઇઝ એક્સાઇટેડ ટુ વોચ પ્રતિક ગાંધી. હાઉ સ્વીટ. ઓ ધેટ્સ સો સ્વીટ. ઓકે, વ્યોમા અને દીક્ષા ગુજરાતી પણ બોલે છે? સંજય ઉપાધ્યાય પૂછે છે. ત્રણે સરસ કલાકારોને શુભેચ્છા. એટલે હું ગુજરાતી છું અને આ ગુજરાતમાં જ રહે છે, એટલે
આવડે છે. ઓકે ગ્રેટ ગ્રેટ. એ બધી શુદ્ધ નહીં પણ બોલીએ છીએ. ના હું તો શુદ્ધ બોલું છું. મને વચ્ચે સંડોવાની જરૂર હતી. ડિક્શનરી કાન બી અ રેફરન્સ. જૈનમ શાહ, પ્રગુણ પાઠક વચ્ચે. હાય નિષિદભાઈ, પ્રતિકભાઈ, દીક્ષા જોશી એન્ડ વ્યુમાનંદી. અને હેલો 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 હાય પ્રગુણ. જૈનમ શાહ, વ્યુમાનંદી ઇઝ ધ બેસ્ટ. યા શી ઇઝ ધ બેસ્ટ. શી ઇઝ ધ બેસ્ટ ગાઈઝ. ઓલ ધ બેસ્ટ ટીમ. ભાવિન પરમાર. વ્યુમા માટે પ્રગુણ દિલમાં, આંખોમાં દિલવાળી પેલી ઇમોજી મોકલાવી રહ્યા છે. અચ્છા, એ જ પ્રગુણ ભાઈ ને જેણે મને લાસ્ટ શુદ્ધ દેશી સંવાદમાં આલિયા ભટ્ટ કી દીધી. અમને યાદ નથી પણ તને કીધું હશે, તને યાદ જ હશે. ગ્રેટ. If you want to just say hi to them. Hi, thank you so much. Pragun bhai, હું તમારી બહુ કોમેન્ટ્સ જોઉં છું મારા ફોટોઝ ઉપર પણ. થેન્ક યુ સો મચ, તમે બહુ જ આવી રીતે અમને પ્રોત્સાહન આપતા રહો અને અમે સારી સારી ફિલ્મો તમને આપતા રહીશું. ગ્રેટ. અવની બી સોની, હેલો એવરીવન, મિસ બીંગ વિથ યુ, વિથ ઓલ ઓફ યુ. ઓકે, લવ ધ રેપ. ઈશા શાહ કહી રહ્યા છે. ઓ ઓ, થેન્ક યુ. પ્લીઝ અમને તૈયાર કરો, એ રેપ અમને ટેગ કરો, એ રેપ અમને ટેગ કરો. અમે પણ તૈયાર કરી રહ્યા છે, એટલે બહુ. અમને નથી આવડ્યું, લજ્જા ને આવડ્યું છે, તેને એક વિડીયો કરી દીધો એટલું પૂરતું થઈ ગયું, હવે નહીં આવડે. શરૂ કરી છે એટલે પેલા પાઠની જેમ વચ્ચે યાદ આવી, હનુમાન ચાલીસા ની જેમ જાણે ભૂલી જાવ તો પહેલેથી બોલવાનું એટલે વચ્ચે નું આવી જ જાય. યસ 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 યસ. થોડા થોડા સાથ દીજિયેગા, તાલ તાલ મેં થોડા સાથ દીજિયેગા. આઈ લવ યુ, હમારી સોરી, લેટ્સ ગેટ મેરીડ. કળ જુગ નો કનૈયો વાળી દિલ જીતનારો, સૌને વારો લાગે પરાણે, ઈ પ્રેમ નો પર્યાય, એના મન માં શું હાલે ભાઈ, કોઈ નવ જાણે પણ એ તો જાણે બધાના ગલડાની વાત. અને ધાર્યું એના મન નું એ કર તો કરાવતો, ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય, પડવું એના માટે એક રમત છે, ભલે પછી દિલ ના કટકા થઈ જાય, નટખટ નખરાળો, જાણે નંદજી નો લાલો, એને લાગે બહુ વાલ. બસ હવે આગળ નું આપણે પછી. હું ફાઇન, લેટ્સ જસ્ટ ક્વિકલી સ્ટાર્ટ વિથ દીક્ષા. રિયલ લાઈફ માં લવ નું કેરેક્ટર આમાંથી કોણ છે? એ આરજે રુહાન, બી યશ સોની, સી ગૌરવ પાસવાલા, ડી ભરત ચાવડા. લવ નું કેરેક્ટર ને આરજે રુહાન, ઓફકોર્સ ઓફકોર્સ. Sure? Yeah. Yeah, okay. Love ha karke, he is so much of, like, always he's been, he's had this, a lot of love inside of him. He's a very romantic actor, I would say. Okay. Confess. Date upar karelu biggest blunder. Date upar karelu biggest blunder ke, Apart from your laughter. Na na, baddu khai gai. Enu bhi je hatu, enu bhi khai gai. એટલું બધું કરી દઉં સર, કઈ કોફી ચા કે મંગાવું. એક વસ્તુ જેના વગર તમે ઘરની બહાર પગ ના મૂકી શકો? મારી બોટલ આ છે. સિરિયસલી? પાણી હોય છે આમાં ગરમ, માત્ર ગરમ. સવાર સાંજ રાત આ જ પાણી પીવું છું. ટિંગ ટોંગ. ઓકે, છોકરાની કઈ ક્વોલિટી પર દીક્ષા તાત્કાલિક ફ્લેટ થઈ જાય? સેન્સિટિવિટી. સેન્સિટિવિટી, કમ્પેશન, જેમને જે જેમ આની કર્યું. ઓલ્સો એને બહુ જ મચ્યોર, એટ ધ સેમ ટાઈમ મચ્યોર પણ હોવો જોઈએ. ઓકે ઓકે. એઝ અ કિડ તમારી એક રિલેશનશિપ ફેન્ટસી જે મોટા થયા પછી ભાંગીને બોક્કો થઈ ગયો હતો? ઘોડે પે સવાર રાજકુમાર. કોલેજ વાળા પ્યાર. એવું થયું જ નહીં. આખી કોલેજ કોરી ગઈ. મને એવું હતું કે પ્રેમમાં પડવા માટે બેસ્ટ ફ્રેન્ડ હોવો જરૂરી છે, જેની સાથે તમે નાનપણથી મોટા થયા અને પછી મોટા થઈને લગ્ન થઈ જાય ને, તો મને એમ થતું મારો તો કોઈ બેસ્ટ ફ્રેન્ડ જ નથી, હું કોઈ સાથે લગ્ન કરીશ? મારા જે બેસ્ટ ફ્રેન્ડ સિરામ પ્યાર દોસ્તી હૈ.
મારા જે છોકરા બેસ્ટ ફ્રેન્ડ હતા એમના પણ મને ખબર નહીં કેમ ક્યારે એ ફિલિંગ જ નથી આવતી. પોસિબલ છોકરા મોટા ભાગે એવા જોઈએ. બેસ્ટ ફ્રેન્ડ્સ પણ નથી આવતી એમ. ઓકે ચાલો. We sympathize, we can't help it. According to you, વધુ romantic શું છે? આંખો હી આંખો મેં ઇશારા હો ગયા ઔર સીધી બાત નો બકવાસ. આંખો હી આંખો મેં ઇશારા હો ગયા. Any day. Yeah. Eyes talk and I believe in that. Do you believe in it? Yeah. આંખો હી આંખો મેં ઇશારા. સીધી બાત નો બકવાસ. નહીં નહીં. ના ના એટલે સીધી બાત જ હોય એમ તો. હા તો. પણ આંખો આંખો થી. પણ પણ આંખો આંખો થી. Yeah. Okay. Yeah. 20th century ની ના લવ ની એક સારી ખરાબ વાત. 20th century ના લવ ની એક સારી એક ખરાબ વાત અને 21st century ના લવ ની એક સારી અને એક ખરાબ વાત. અચ્છા 20th century ના લવ ની સારી વાત એક્સ્ટ્રીમલી કમિટેડ એન્ડ કહેવાય ને કે લવ ને એ લોકો પ્યોરિટી હતી લવ માં. ખરાબ વાત એ કે લોંગ ડિસ્ટન્સ માં એ લોકો બિચારા કમ્યુનિકેટ નતા કરી શકતા, ચિઠ્ઠી કા ઇંતજાર કરના પડતો. 21st century માં એકદમ ઊંધું આનું કે લવ હેઝ બીકમ લાઈક એનીથિંગ. આઈ લવ યુ તો આમ લોકો આમ જ બોલી લેશે અને સો ધેટ એ ખરાબ વાત છે. એ ખરાબ વાત છે. લવ ઇઝ વેરી પ્યોર એન્ડ બહુ જ એટલે આઈ લવ યુ ફ્રેન્ડ્સ ને તમે બોલો પણ યુ નો એ વેલ્યુ કરો એ વસ્તુની. કરેક્ટ બરાબર. અને સારી વાત એ કે અગેન કમ્યુનિકેશન ના લીધે ઈઝી થઈ ગયો છે બધું. યો ઉંધું આમ. એમાંથી આમાંથી કોની જિંદગીમાં તમારે લવ થઈને જવું છે? એ નેત્રી, બી ઈશા, સી મિત્ર, ડી માઈકલ. લવ થઈને જવું છે, લવ બનીને જવું છે, લવ મોદી થઈને, લવ મોદી થઈને જવું છે. આઈ વુડ સે ઈશા સાથે તો ઓલરેડી લવ જ છું, સો ઈશા અને નેત્રી આઈ વુડ લાઈક ટુ બી લવ વિથ નેત્રી બીકોઝ આઈ હેવ બીન ઓલવેઝ ફ્રેન્ડ્સ વિથ હર. ઓફકોર્સ. સો આઈ વુડ લાઈક ટુ બી લવ વિથ હર. ગ્રેટ. જો આ ફિલ્મમાં દીક્ષા ના હોત તો દીક્ષાની જગ્યાએ કોણ હોત? ઘણી બધી યાર, આઈ થિંક એની ઓફ ધીઝ ટુ કુડ હેવ બીન પ્રીતિ. વ્યુમા શ્રદ્ધા, આરોહી કુડ હેવ બીન પ્રીતિ. યા. ઓકે. અને જો પ્રતિક ન હોત લવ તરીકે તો કોને જોઈ શકે? બહુ જ અઘરું હવે છે. ઇનિશિયલી આઈ વોઝ થિંકિંગ કે કોણ કરશે આ ફિલ્મ પહેલો જ્યારે રિલેશન હતો, પછી જ્યારે મને ખબર પડી કે યુ આર ડુઈંગ ઇટ આઈ વોઝ સુપર હેપી કે ઓકે વાવ હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ હિઝ કમ્ફર્ટ ઝોન ને કંઈક હવે કંઈક મજા આવશે, કંઈક જુદું આવશે. કારણ કે મને પહેલાં હતું કે એની અદર ચોકલેટી પર જે આપણા ઇન્ડસ્ટ્રીના નવા નવા જે છે ને બધા કે અને અમુક તો મુંબઈથી આવતા હોય છે, હું ગુજરાતી એક્ટર્સ ફ્રોમ મુંબઈ, હુ લુક વેરી ગુડ એન્ડ વેરી ચોકલેટી, તો મને હતું કે કદાચ એવો જ કોઈ એક્ટર આવશે, બટ ઇટ ટર્ન આઉટ ટુ બી હિમ. સો ઇઝ વેરી હેપી કે હવે એક નવો ફ્લેવર મળશે તમને. ગ્રેટ. ઓન ધેટ નોટ લેટ્સ હેવ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ. ચાલો. થેન્ક યુ વેરી મચ સર, તમે મને બોલાવ્યા. પ્રતિક આ વખતે તો જો અમે કઈ જેવું રાખ્યું નથી. જો પ્રતિક લેટ્સ સ્ટાર્ટ. લવ ટ્રાયંગલ વોઝ ઓકે અત્યાર સુધી પ્રણય ત્રિકોણ, આ વળી લવ સ્ક્વેર સુધી શા માટે પહોંચ્યા? ઓછું પડતું હતું, મોર ઇન્ટેન્સ, દિલ માંગે મોર થઈ ગયું. શ્રદ્ધા, વ્યોમા અને દીક્ષામાંથી જવાબ આપો હવે પછીના સવાલો. ઓકે. ઓપ્શન શ્રદ્ધા, વ્યોમા અને દીક્ષા. તૈયાર થવામાં સૌથી વધારે કોને ટાઈમ લાગે? વ્યોમા. ત્રણ માંથી કોણ સ્કૂલ થી સીધું સેટ ઉપર આવી ગયું છે? દીક્ષા. સીધું. કોની સાથે ડાન્સ કરવો સૌથી વધુ અઘરો હતો? શ્રદ્ધા. કારણ કે અમે, કારણ કહું? હા પ્લીઝ. અમે ટ્રોલી પર ડાન્સ કરી રહ્યા હતા, ટ્રોલી ફરી રહી હતી ને બંનેનું બેલેન્સ છે. ઇટ વોઝ ડિફિકલ્ટ. ઓકે. ફિલ્મમાં ત્રણમાંથી કોનું ઓન સ્ક્રીન અપિયરન્સ તમને સૌથી વધારે સારું લાગે છે? શ્રદ્ધા. શ્રદ્ધા. વાઇઝ ધેટ સો? એ જે કેરેક્ટર છે ને એની સાથે એના એક્સપ્રેશન્સ ને આખું એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર બન્યું. એટલે પહેલા 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 પ્યારવાળું જે એ ચિત્રણ બને છે ને એ બહુ જ કન્વિન્સિંગ છે. ઓકે. વન એડવાઇસ ટુ ઓલ ઓફ ધેમ. બી સેન ગાઈઝ. લે. ઓકે. બનજે જે અંદર અંદર જે વાતો કરે છે એકદમ ટીચરે કપડાયો ને પછી પાટલી પર બેસી નહીં માંગો માંગો. આવું કહી દીધું બી સેન કેવી રીતે? હુ ઇઝ ઓલવેઝ લેટ? નો વોટ યુ નીડ માય આન્સર. હુ ઇઝ લેઝી?
નો ફાઈન ધ મોસ્ટ ફ્લર્ટી મને જે આખી દુનિયાનો ભાઈ બનાવીને મૂકી દીધો છે ને આ લોકો, બટ આઈ ગેસ વ્યોમા કેન ડુ ધેટ. ઓકે ફાઈન, મોસ્ટ ફિલોસોફિકલ. મોસ્ટ ફિલોસોફિકલ દીક્ષા, પણ એ ફિલોસોફી એટલે આઈ ડોન્ટ નો એ યુઝેબલ બી છે કે ઓર ઇટ ઇવન એક્ઝિસ્ટ ઓર ઇટ ઇવન યુ નો ઇટ કેન બી ઇવન લોજિકલાઇઝ્ડ એવર, બટ એ કઈક છે એવું. જસ્ટ બીકોઝ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ઓકે, કોણે અત્યાર સુધી સૌથી વધુ લફડા કર્યા હશે આ ત્રણ માંથી લાઈફમાં? ઓકેસ, I don't think anybody would. Diksha, I guess. I see like, koi atla Diksha, you're topping the chart. કદાચ છે ને દીક્ષા ને હું એટલે દીક્ષા સાથેની આ બીજી ફિલ્મ છે એટલે વધારે ઇન્ટરેક્શન થયું છે એટલે વધારે ઓળખું છું. કોની ગુજરાતી સૌથી સારી છે? ગુજરાતી સૌથી સારી છે વ્યોમાની. ત્રણ માંથી કોણ ટિન્ડર પર છે? હું જ નથી. કોણ હોઈ શકે યાર ટિન્ડર પર? કોઈ નથી, કોઈ નથી આસપાસ. નથી આ લોકો, નથી આ લોકો, નથી આ લોકો, નથી ભાઈ, નથી. ઓકે, જો કોઈ ટિન્ડર પર શોધતો હોય તો નહીં જવાય. સૌથી વધારે ત્રાસવાદી કોણ? અરે યાર, કેન આઈ પિક ઓલ? યસ યુ કેન. આ તો ત્રણે, ઓલ ઓફ ધી અબવ. ફાઇન, ચાલો અનધર ક્વેશ્ચન. નીચે લખેલા લોકોની પર્સનલ ડાયરી નું એક એક કન્ફેશન તમારા મતે. મલ્હાર, બકામ અને પોળસે બીજી ભાષા આવડે છે યાર. વાહ, પરફેક્ટ. આરોહી, આરોહી નું કન્ફેશન કે એને પ્રોડક્શનમાં જવું છે. પ્રોડક્શન, એને પ્રોડક્શનમાં જવું છે યાર. સિરિયસલી? હા યાર. ઓજસ રાવલ, ઓજસ રાવલ નું કન્ફેશન કે એને એને ગુજરાતી એટલું બધું આવડે છે કે અમુક વાર ખોટી જગ્યાએ વપરાઈ જાય છે. હાર્દિક સંગાણી, હાર્દિક સંગાણી નું કન્ફેશન, I am on Tinder, please take. actually હાર્દિક સંગાણી નું એ જ કન્ફેશન છે કે આઈ એમ અવેલેબલ ગાઈઝ. આરતી વ્યાસ પટેલ, આરતી વ્યાસ પટેલ નું અચ્છા કન્ફેશન, એનું કન્ફેશન શું કહી શકે? બહુ અઘરું છે કારણ કે જનરલી તો બધું નથી આમ. હા, એમની તો યાર હું કહું થોડું વિચારીને. સર, બામિની ઓઝા, દેટ શી લવ્સ મી. કન્ફેશન ની વાત, કન્ફેશન ની વાત, કારણ કે એમ જતા આવતી નથી એટલે. ઓકે ઓકે ફાઇન. અત્યાર સુધી તંબુરો સિવાય અત્યાર સુધી કઈ એક ફિલ્મ તમારે નોતી કરવી જોઈતી? કઈ એક ફિલ્મ મારે નોતી કરવી જોઈતી જે મેં નથી કરી એ બધી? એકચ્યુઅલી મેં એવી એટલે હું એક પણ ફિલ્મથી એવો અસંતુષ્ટ નથી અત્યાર સુધીમાં, કારણ કે જ્યાં મને થોડું પણ એવું લાગ્યું એ મેં નથી જ કરી કે મારાથી નથી જ થઈ. પણ મેં કદાચ લવયાત્રી ન કરી તો ચાલત, આઈ થિંક. ઓકે, જો પ્રતીક મેરિડ ના હોત તો આ ત્રણ માંથી કોની સાથે પરણત? ઓકે, શ્રદ્ધા, દીક્ષા, વ્યોમા. બી યોર ચોઈસ. બી માય ચોઈસ. યાર આ કેવું અઘરું, મારો રેફરન્સ પોઈન્ટ એટલો સ્ટ્રોંગ છે તો મેં કિધર જાઉં? ડી, આ મેં તો પ્રપોઝલ મૂકી જ દીધું તું. આઈ ગેસ તો પછી ઓછી મહેનતે વ્યોમા ઇઝ બેટર. અહીંયા તો એડેપ્શન કર્યું એવું લાગશે. પ્રતીક સિવાય લવના કેરેક્ટરમાં કોને જુઓ છો તમે? ના હોત તો કોણ હોત?
હું ન હોત તો આઈ થિંક આઈધર જિમ્મી તોર મલ્હાર. ઓકે. અને શ્રદ્ધા ન હોત તો? શ્રદ્ધા ન હોત તો એની હમશકલ હોત. એની બેન? ના ના, જાનકી. વ્યોમા ના હોત તો? વ્યોમા ના હોત તો હા, એ લોકો જે નામ કીધું એક બરાબર જ હતું. દિશા અને દીક્ષા હોત, કારણ કે નહીતર આ ઇન્ટરવ્યુ આટલો બધો ડેપ્થમાં કેવી રીતે ચાકો. ઓન ધેટ નોટ, બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર ધેટ. ઓકે ગાઈઝ, અત્યારે આટલું રાખીએ. આ સરસ મજાની ગુલાબી ગુલાબી થઈ જવાય એવી મસ્ત મજાની ફિલ્મ આવી રહી છે આ શુક્રવારે, તમે ખાસ જોવા જજો ત્રણેય જણા ભેગા થઈને, અથવા તો છૂટા છૂટા જે કંઈ કહેવું હોય. તમે તમારી જાતને જોઈ શકશો ક્યાંક ને ક્યાંક ફિલ્મમાં, કોક ના કોક કેરેક્ટરમાં તમે પોતાની જાતને જોઈ શકશો, કારણ કે બહુ રિલેટેબલ સ્ટોરી છે. તો પ્લીઝ બધાને લઈને જોવા જજો, ખાસ જોવા જજો. અને સૌથી પહેલાં તો આ ફિલ્મનું મ્યુઝિક તમે ડાઉનલોડ કરો, કારણ કે બહુ જ અમેઝિંગ સોંગ્સ છે, જલસો પર અવેલેબલ છે. પ્લીઝ ડાઉનલોડ ધ સોંગ્સ એન્ડ લિસન ટુ ધ સોંગ્સ એન્ડ શેર ઇટ વિથ યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. અને આ ફિલ્મ જોવા ખાસ ફેમિલી સાથે પણ જજો. અને ખાસ કરીને છે ને, ટુ ઓલ ધ બોયઝ, જે છોકરાઓ છે ને એ લોકો, તમે લોકો ખાસ છે ને એકલા પણ એકવાર જોઈ લેજો. એટલે જે અંદર ચાલતું હોય છે ને, પેલું કે આને પૂછું ન પૂછું શું કરું, એ બધું બહુ ક્લિયર થઈ જશે. અને એકલા જોવાનું એટલા માટે કહું છું, એટલે પછી તમે એ પ્રમાણે વર્તન કરી શકો, હે ને. સો બીકોઝ લવ હેઝ ગોન થ્રુ અ લોટ ઇન ધ ફિલ્મ, એની વિચ વે ઇઝ એન્ડ લવ ઇઝ સપોઝ ટુ ગો થ્રુ અ લોટ. દિસ ઇઝ વોટ ધ ફિલોસોફી. ઓન ધેટ નોટ, પ્રેમ બહુ ગુલાબી વાત છે અને પ્રેમ માં પડવું જોઈએ, બસ જરા વાગે ઓછું એની તકેદારી રાખવી. બાકી તો મોસમ બહુ સરસ છે, આમ એકદમ મગમગ થઈ જવાય એવી છે, જરા મધોશ કરી નાખે એવી છે. સાંજ ઢળી રહી છે, અત્યારે આટલું જ કહેવું છે. આ ફિલ્મ જોવા જજો, આ એપ્લિકેશન ડાઉનલોડ કરજો, અમને બધાને ફોલો કરજો, પ્રતિભાવો આપજો, પ્રતિસાદ આપજો. થેન્ક યુ વેરી 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 મચ. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર લવની લવ સ્ટોરીઝ.